નમસ્કાર મિત્રો, લોકતંત્રની હત્યારી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર, જેણે વિધાનસભામાં ચર્ચાના દિવસો બહુ ઓછા કરી નાખ્યા છે. ચર્ચાના દિવસો ઓછા કરી નાખ્યા, માત્ર 3 દિવસનો આ સેશન થયો, પણ એના પછી પણ છેલ્લે દિવસે કેગનો રિપોર્ટ આપવામાં આવ્યો. કેગ જે સરકારી સંસ્થાઓની કામગીરીનો વિશ્લેષણ કરે છે, ઓડિટ કરે છે, અને કહે છે કે સરકારી સંસ્થાઓ સરકારી પૈસા ક્યારે રીતે વપરાય છે, એની ફાયદો લોકોને કેમ થાય છે, એમાં કેટલી ટ્રાન્સપરન્સી છે, પારદર્શિતા છે, અને ખરા અર્થમાં સરકારમાં આવેલા પૈસા જે પર્પસથી જે મુદ્દાથી નાખવામાં આવ્યા શું એ થયું કે નહીં, આ કેગનો રિપોર્ટ આવે છે. પણ કેગની રિપોર્ટની ચર્ચા ન થાય એટલે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે આ મૂકવામાં આવે છે. આવતા સત્રમાં ચર્ચા થતી નથી, જે કમનસીબી આપણા બધા માટે છે. પણ જે કેગનો રિપોર્ટ આવ્યો કેવો ઇન્ટરેસ્ટિંગ છે. આજની તારીખમાં 3732 યુઝર સર્ટિફિકેટ ને જે ફંડ જે વિભાગને જે ખાતાને આપવામાં આવ્યો એને કામ ક્યાં વપરાય એનું સર્ટિફિકેટ ના આપવાના કારણે આજ 10,448 કરોડ રૂપિયાનો ફંડ ક્યાં ગયો, ક્યાં વપરાણો, કેને વાપર્યો, શું જે પર્પઝથી આપવામાં આવ્યો વપરાયો કે નહીં, એની કોઈ માહિતી સરકાર પાસે નથી. એ માહિતી કેગને પણ આપવામાં આવી નથી. આ કેગનો રિપોર્ટ છે. એ જ રીતે ગુજરાતમાં 12,000 કરોડ રૂપિયા 232 વિભાગ, જુદા જુદા વિભાગોમાં જુદી જુદી યોજનાઓમાં આપવા પછી પણ આજ સુધી કામ પૂરા નથી થયા. કારણ કે એ ડિલે હોવાના કારણે, સરકારી બેદરકારીને કારણે, સમયસર આયોજન ન કરવાના કારણે એ ઓવર બજેટ થઈ ગયા છે, યા એનો એન્ડ પરિણામ નથી આવ્યો. તો આ 12,000 કરોડ રૂપિયા કેના ખર્ચે, કેના પે, તમે હું ટેક્સ ભરીએ છીએ, સરકાર આ રીતે વેડફી રહી છે. એ જ રીતે સરકાર દ્વારા લગભગ 8,000 કરોડ રૂપિયા એવા સરકાર પાસે અલગ અલગ વિભાગમાં આપવામાં આવ્યા હતા જે વિકાસના કામો થવાના હતા. તમારા મારા બાળકોને સ્કૂલના ચોપડી લઈ દેવાની હતી, તમારા સારા હેલ્થ સેન્ટર બનાવવાના હતા, સારી સ્કૂલો બનાવવાની હતી, સારા એસટી લાવવાની હતી, વન વિભાગના સારા ફોરેસ્ટેશન કરવાનું હતું. એવા 8,000 કરોડ રૂપિયા રાજ્યના જુદા વિભાગ, જુદા જુદા સંસ્થાઓને જે સરકારીઓ તેને આપવામાં આવ્યા, તો એનામાં કાંઈથી નહીં નહીં પૈસા 8,000 કરોડ રૂપિયા એમને પડ્યા રહી ગયા. આ બધા આંકડા 31 માર્ચ 2023 કેગના રિપોર્ટ પ્રમાણે છે. અહીંયા સુધી તો બરાબર છે, તમને ખ્યાલ હશે 2014 જે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમને સૌથી પહેલાં ભારત સરકારની 70 વર્ષે કરેલી મહેનતથી એક કંપનીઓ જે વર્ષે 2-2.5 લાખ કરોડનો ડિવિડન્ડ આપતી હતી દેશને, એક કંપનીને વેચવાનું ચાલુ કર્યું અને હર વર્ષે 1.5-2 લાખ કરોડની કંપનીઓ દિલ્હીમાં વેચી, ઈ વેચી ડિસઇન્વેસ્ટમેન્ટના નામ પર વેચી, એ પૈસા આવ્યા. એના સામે ગુજરાતમાં આજની તારીખમાં 1,25,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટવાળી ગુજરાતની સરકારની કંપનીઓ, સંસ્થાઓને, વિભાગોને, નિગમ છે, એ કેટલા રૂપિયા કમાઈ હાલે છે, 98 કરોડ રૂપિયા, એટલે 0.08% રિટર્ન છે. 6.77% વ્યાજ ભરવા પછી પણ સામે આવક માત્ર 0.08% છે. તો આ કેવો મેનેજમેન્ટ છે? સરકાર આજ પણ એવી કંપનીઓને સુકામ પૈસા આપી રહી છે. જો દિલ્હીમાં એવી સરકારી, કેન્દ્ર સરકારની કંપની, ONGC, IOC, NTPC આવી કંપનીઓનો, LIC આવી કંપનીઓ સરકાર ડિસઇન્વેસ્ટ કરે છે, એને વેચી રહી છે, અને અહીંયા ગુજરાતમાં જે લોસ કરી રહી કંપનીઓ છે, જે કરોડો રૂપિયાનો લોસ કરી રહી ગુજરાતના લોકોને પૈસા, મહેનતના પૈસા વેચી જઈ રહ્યા છે, એના એને બંધ નથી કરતી. અહીંયા શું ઇન્ટરેસ્ટ છે સરકારને? અહીંયા સરકારી અધિકારીઓ, સરકારથી જોડાયેલા લોકો, IAS અધિકારીઓ, એ બધાને આમાં કમિશન ખાવા મળતું હશે. એમના કોન્ટ્રાક્ટરો સચવાય, એમના સપ્લાયર સચવાય, એના પોતાના બીજા ઇન્ટરેસ્ટ સચવાતા, જેના કારણે આ લોસ કરતી કંપનીઓ, સરકારી નિગમોને પણ સરકાર ચાલુ રાખે છે, અને દિલ્હીમાં આવક કરતી કંપની, 70 વર્ષે જે કંપની આ દેશમાં વર્ષોથી ઊભી થયેલી, એ કંપનીઓને આ ભાજપની દિલ્હી સરકાર વેચી વેચીને અને પૈસા ભેગા કરે, જે કમાઈ આપતી હતી એ કંપનીઓ વેચી રહ્યા છે, અને જ્યાં વેચવાની કંપની છે એને સાચવી રહી છે. તો ક્યાંક તમારા મારા જે મહેનતના પૈસા છે એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, સદુપયોગ નથી થઈ રહ્યો, અને એના અલ્ટિમેટલીની પરિસ્થિતિ એવી થાય છે કે તમારા અને અમારા જે મહેનતથી કમાયેલા પૈસા, જે હર લેવલ પર ટેક્સ લાગે છે, અને તમે ને હું નહીં, મજૂર કરતો માણસ જે રોજ રનિંગ ખોદે છે, એનો છોકરો પણ 5 રૂપિયા જે પાર્લર અને બિસ્કિટ લાવે છે ને, એમાં GST ભરે છે, બધાના ટેક્સના પૈસા આ રાજકીય
અનાવડતના કારણે, વ્યવસ્થા અનાવડતના કારણે, સરકારી મિસમેનેજમેન્ટના કારણે વેડફાઈ રહ્યા છે, સરકાર ઉમી રહી છે અને અમે તમે હું નથી કહેતા આવા. આ કેગનો રિપોર્ટ કહે છે, જે કેગનો રિપોર્ટ સારા આખા ભારતને ભરોસો છે અને તમને મને પણ ભરોસો છે. જય હિન્દ.